વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં પાર્ટ એક અને બેની એક્સરસાઇઝીસ કરી હતી. આજે હવે આપણે ગ્રામર સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવાનું અને દરેક પોતાની ઉંમર ખોલો અને એમાં મથાળું મારો. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, એ તમે ધોરણ આઠમાં શીખ્યા છો. સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ કોને કહેવાય? સાદો ભૂતકાળ એટલે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે એમ બતાવે એને કહેવાય સાદો ભૂતકાળ. મેં ચા પીધી, મારી ડ્રેન્ક ટી, શું થયું? સાદો ભૂતકાળ. પછી હું આઠમા ધોરણમાં હતી, મારી વોઝ ઇન સ્ટાન્ડર્ડ એ. એ બધી ક્રિયાઓ જે ભૂતકાળમાં બની ગઈ એને કહેવાય સાદો ભૂતકાળ. એટલે તમે નામમાં એવી મારો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. અને પછી હું લખાવું એ લખો. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. હવે એમાં લખો કે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ તેમ દર્શાવવા. ક્રિયા ભૂતકાળમાં બની ગઈ તેમ દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય છે. કપડો પાડી મૂક્યો સાદો ભૂતકાળ બનાવવાની રીતો. સાદો ભૂતકાળ બનાવવાની રીતો એમાં એક કરી લખો. સાદો ભૂતકાળ કઈ રીતે બને? પહેલું, ઊભી નું ઊભી નું ભૂતકાળનું હું શું થાય? વોઝ ને બહુ વચન હોય તો વે. એટલે ઊભી નું ભૂતકાળનું હું વોઝ કે વે વાપરીને ઊભી નું ભૂતકાળનું હું વોસ કે વેર વાપરીને. આ એક રીત સાદો ભૂતકાળની. પછી મારી પાસે 10 પેન્સિલ હતી તો ઇંગ્લિશ શું થાય? પાસે હોવ એટલે હેવ, એનું ભૂતકાળ હેડ. એટલે હેવનું હેડ કરી લો. બીજું લખો, ટુ હેવનું ભૂતકાળનું રૂ ટુ હેવ ભૂતકાળનું હેડ વાપરીને. ત્રીજું, નિયમિત ક્રિયાપદોના મૂળ રૂપને ડી કે ઈડી લગાડીને. નિયમિત ક્રિયાપદો અંગ્રેજીમાં કહેવાય રેગ્યુલર વર્બ. નિયમિત ક્રિયાપદોના મૂળ રૂપને ડી કે ઈડી લગાડીને ભૂતકાળ બને. મને રમકડું ગમ્યું, ઇંગ્લિશ શું થાય? આઈ લાઈક ધ ટોય. અને લાઈક ડ, લાઈક મૂળ રૂપ છે એને શું લગાડ્યું? ડી. એટલે એ થાય કેવું કહેવાય, નિયમિત ક્રિયાપદ રેગ્યુલર વર્બના મૂળ રૂપને ડી કે ઈડી લગાડ્યું. અને ચોથું, અનિયમિત ક્રિયાપદોના નિયમિત ક્રિયાપદો એટલે ડી કે ઈડી લાગે અને અનિયમિત ક્રિયાપદો એટલે ઇરેગ્યુલર વર્બ્સ. અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના ચોક્કસ રૂપો બનાવીને. અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના ચોક્કસ રૂપો બનાવીને સાદો ભૂતકાળ બને. જેમ કે ગો હોય તો ગોનું શું થાય? ભૂતકાળ
ભૂતકાળના ખાસ રૂપ બનાવીને ભૂતકાળ બને. ચાર રીતે ભૂતકાળ બને. ઉપીના ક્રિયાપદના ભૂતકાળના રૂપો વસ કે મેં વાપરીને, હેવનું ભૂતકાળ હેડ વાપરીને, નિયમિત ક્રિયાપદોને ઈ કે ઈડી લગાડીને અને અનિયમિત ક્રિયાપદોના વિશેષ રૂપ હોય છે એ બને. સાદા ભૂતકાળના પ્રશ્ન વાક્ય બનાવતી વખતે સહાયકારી સહાયકારી ક્રિયા પર બીડનો ઉપયોગ કરવો પડે. સહાયકારી ક્રિયા પર બીડનો ઉપયોગ કરવો પડે. સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે સહાયકારી ક્રિયા પર બીડનો ઉપયોગ કરવો પડે અને તેના પછી પછી ક્રિયાપદનું મૂળ રૂપાંતર ભૂતકાળના અને ક્રિયાપદનું મૂળ આવે. સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ કરતી વખતે ભૂલનો ઉપયોગ કરવો પડે અને ક્રિયાપદનું મૂળ રૂપાંતર વી ઈ રૂપી વાક્ય નંબર, જેમ કે વી ઈ રૂપી વાક્ય નંબર નો વેરથી પ્રશ્ન બનાવવા, વેર વાક્ય એ વાક્યના વર્ગમાં રહે છે. મે ક્વેશ્ચન યુઝિંગ વેર, શું થશે તે ક્યાં રહે છે, એટલે વેર પહેલો પ્રશ્ન સૂચવ, પછી શું લેવાનું સહાયકારી ઈ વેર ઈ, પછી ઈનો એચ નાનો અને નિવડનાર શું થઈ જાય મૂળ પાડીને લખો. નકાર વાક્યમાં પણ વિડનોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નકાર એટલે વી, નકાર વાક્યમાં પણ વીડ અને વિડનોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સમીરે મીઠાઈ ખાધી, તો આપણે એનું નકાર બનાવવું છે. સમીરે મીઠાઈ ખાધી નહીં, નકાર શું આવશે, ભીડ આવે, પછી ન ખાધી એટલે ભીડ, પછી ભીડ ન અને એકનું અનુરૂપ શું થાય ઈટ, એ ટીટ. સમીર ડીડ નોટ ઈટ સ્મિત, આવી ગયું એટલે હવે એટલું થઈ જશે દર્શાવવા માટે. આ કાર્ડ દર્શ
દર્શાવવા માટે કયા શબ્દો વપરાય? ગઈકાલ, ગયા મહિને, એટલે આ કાળ દર્શાવવા માટે યસ્ટરડે. એગો એટલે પહેલા, યસ્ટરડે એગો લાસ્ટ, જેવા લાસ્ટ વીક, લાસ્ટ મંથ, યસ્ટરડે લાસ્ટ એગો જેવા શબ્દો વપરાય. સાગો ભૂતકાળ તમને ટૂંકમાં સમજાવ્યો હોય તમે ભણીને જ આવ્યા છો બધા. હવે આપણે નવમા ધોરણમાં નવું શું શીખવાનું છે? પૂર્ણ વર્તમાન કાળ. આ ખાલી રિવિઝન માટે લખાયું કે સાદો ભૂતકાળ એટલે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ છે તેમ દર્શાવે તેને કહેવાય સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં કઈ રીતે બને? તો પહેલો નિયમ શું લખાયો કે ટુબીના ભૂતકાળના રૂપો વોસ અને વેસ વાપરીને. બીજું શું? હેવનું રૂપ હોય, હેવ કે હેસ હોય, શું કરવાનું? હેડ. અને ત્રીજું નિયમિત ક્રિયાપદ હોય તો ડી કે ડી લાગે, અને અનિયમિત હોય તો સ્પેશિયલ રૂપ બનાવવાનું. જેમ એઇટ છે તો એનું હીટ હોય તો એનું ભૂતકાળ એઇટ થઈ જાય, હીટડો ના થાય, બરાબર. અને પ્રશ્નાર્થ બનાવતી વખતે, નકાર બનાવતી વખતે શું આવે? ડી. અને પછી ક્રિયાપદનું રૂપ. અને તમને ખાલી જગ્યા પૂછાય તો આ ભૂતકાળવાળી ખાલી જગ્યા એ શેના પરથી ખબર પડે? તેમાં આવા શબ્દો હોય યસ્ટરડે, એગો, લોંગ લોંગ એગો અને લાસ્ટ એવા શબ્દો હોય એટલે આપણને ખબર પડે કે સાદો ભૂતકાળ. પણ હવે આપણે નવમા ધોરણમાં પૂર્ણ વર્તમાન કાળ શીખવાનું, એ હવે આપણું વર્તમાન ગ્રામર એટલે એ રીતમાં. તમે આઠમા સુધી ક્રિયાપદમાં ભૂતકાળ શીખ્યા છો, પણ ભૂતકુદંત શીખ્યા છો? ત્રીજું રૂપ ક્રિયાપદ, ત્રીજું રૂપ એ નહીં શીખ્યા હો, એટલે એ આપણે હવે પૂર્ણ વર્તમાન કાળ એ શીખવાનું કે આપણે એ બે પાઠ ભણી ગયા એમાંય આવતો હતો આ પાઠન. ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય,
તેની અસર વર્તમાનમાં અનુભવાતી હોય, પણ તેની અસર વર્તમાનમાં અનુભવાતી હોય ત્યારે તે ક્રિયા દર્શાવવા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય પરંતુ તેની અસર વર્તમાનમાં પણ અનુભવાતી હોય ત્યારે તે ક્રિયા દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. હવે નીચેની કૃતિમાં લખો, પૂર્ણ વર્તમાન કાળની રચના. સાદો ભૂતકાળ ઉભો હતો, આ દિવસેનો કાળ. પૂર્ણ વર્તમાન કાળની રચના, એમાં ખાલી શું આવે છે? વર્તા પછી વર્તા હેસ કે હેવ, પછી ક્રિયાપદનું ભૂતદંત અથવા ત્રીજું ક્રિયાપદનું ભૂતદંત બોલાય અથવા ક્રિયાપદનું ત્રીજું રૂપ. પહેલો આવે કરતા, પછી હી સી ઇટ હોય તો યસ, આઈ ડી યુ ધે હોય તો હેવ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ કે ભૂતપૂર્વ, પછી તો જે વધારાના શબ્દો હોય તે. મેં જમી લીધું છે, આપણે એમ નથી બોલતા કાયમ કે મેં જમી લીધું. કોઈ કહે તમારે ખાવાનું છે તો આપણે કહીએ ના ના મેં તો જમી લીધું છે, એટલે ક્રિયા પતી ગઈ છે પણ હજી એની અસરો અનુભવાય છે. તો શું થાય? મેં જમી લીધું છે એટલે મેં એટલે કરતા આઈ, આઈની જોડે હેર આવે કે હેવ, હેવ આઈ હેવ, અને ખાવું એટલે ઈટ. એનો ભૂતકાળ તમને આવડતું હશે એટ, એ ટી, પણ એનું ત્રીજું રૂપ હવે આપણે કહેવાનું ખવાઈ ગયું છે. કઈ રીતે એ થાય? ઇટન, એ ટી એન, આઈ હેવ ઇટન. આ છે ભૂતકુદન અથવા ત્રીજું રૂપ. અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ, આઈ હેવ ઇટન. પણ આ રચના એ ભૂતકાળ જેટલી અઘરી નથી. હી હોય તો શું થઈ જાય? હેસ, હી હેસ ઇટન, તેણે ખાઈ લીધું છે. મેં આ પિક્ચર જોઈ લીધું છે. આઈ હેવ સીન થાય એસ ડબલ એ, આઈ હેવ સીન ધ પિક્ચર. આ શું થયો? પૂર્ણ વર્તમાન કાળ. હવે લખો આ કાળ દર્શાવનારા શબ્દો. તમને આ ક્રિયા પૂર્ણ વર્તમાન કાળની છે એ ખબર કેવી રીતે પડે? જેમ ભૂતકાળમાં યુઝ કર્યો હોય, એગો હોય, તો આ કાળ દર્શાવતા શબ્દો લખો. પહેલો છે જસ્ટ, હમણાં જ. નંબર નહીં આપણું પૂછાશે, જસ્ટ એટલે હમણાં જ. અત્યારે કોઈ મને કહે લો ચા પીવી છે તો એનું કોકર આઈ હેવ જસ્ટ ટેકન મી, એટલે હમણાં જ ચા પીધી છે, મારે ચા પીવી, એટલે પીવાઈ ગઈ છે પણ એની અસર અનુભવાય ચાલુ છે, એટલે જસ્ટ એટલે હમણાં જ. પછી ઓલરેડી ને ત્યારનું મેં મારું ઘરકામ ક્યારનું કરી નાખ્યું છે, તો એનું એક ઉદાહરણ લખું કે આઈ હેવ ઓલરેડી ફિનિશ માય હોમ. ફિનિશ છે એનું ભૂતકાળે ફિનિશ અને ભૂતકુદરતે ફિનિશ કરાય. આઈ હેવ ઓલરેડી ફિનિશ માય હોમ, એટલે મેં ક્યારનું ઓલરેડી એટલે ક્યારનું, મેં ક્યારનું મારું ઘરકામ કરી નાખ્યું છે. જસ્ટ ઓલરેડી, પછી એવર યટ એટલે હજી સુધી, યટ અને નેવર, એવર અને નેવર, યટ એટલે હજી સુધી. ત્રીજો શબ્દ લખો યટ એટલે હજી સુધી, યટ એટલે હજી સુધી એ પ્રશ્નાર્થ વાક્યમાં
અને નકારમાં વપરાય. પ્રસ્તાર વાક્યમાં અને નકારમાં વપરાય છે. મારી બેન સ્કૂલેથી હજી સુધી પાછી ફરી નથી તો શું થાય? માય સિસ્ટર હેઝ નોટ રિટર્ન ફ્રોમ સ્કૂલ યટ. એ થયું નકાર. હવે લખો ઇવર અને નેવર. ઇવર એટલે ક્યારે અને નેવર એ કદાચ નહીં. ઇવર અને નેવર. ઇવર એટલે ક્યારે, નેવર એટલે કદાચ નહીં. હેવ યુ એવર ટેસ્ટેડ પાઇનેપલ? તમે ક્યારેય પાઇનેપલ ચાખ્યું છે? હેવ યુ કે થોડું કેવું છે કે બધાને નહીં ભાવતું હોય, ના ગમતું હોય, તો આપણે હેવ યુ કોઈને પૂછીએ છીએ કે હેવ યુ એવર ટેસ્ટેડ? એમ મને જ્યારે એમ યાદ કરું છું તેમ કોફી કોફી ના ગમતી હોય તો પાઇનેપલ લખો કે હેવ યુ એવર ટેસ્ટેડ કોફી? તમે ક્યારે કોફી લીધી છે, પીધી છે? તો એનો જવાબ નેવરથી આપવાનો. શું આવે? હું એટલે તમે, એટલે મેં નથી ચાખી ક્યારે કોફી. એટલું શું થઈ જાય? ખાઈ. તમે ચાખી છે? જવાબ હું આપીશ કે ના, કાઈ હે મેં કદાપી કોફી ચાખી નથી. કાઈ હે નેવર ટેસ્ટેડ કોફી. કાળમાં ખાલી યાદ શું રાખવાનું છે? કરતા આવે, પછી હેસ કે હેવ આવે, અને પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ. અને એના શબ્દો વધારે છે બધા. જસ્ટ એટલે હમણાં, પછી ઓલરેડી એટલે ક્યારનું, યટ એટલે હજી સુધી, એવર અને નેવર એવર પ્રશ્ન પૂછવા માટે, ક્યારે અને નેવર જવાબ આપવા માટે, કદાપી નહીં. અને હજી બીજા બે શબ્દો જોઈએ. સિન્સ અને ફોર એ લખ્યું. સિન્સ એ સમયનું આરંભ બિંદુ હતા. સમયનું આરંભ બિંદુ એ પૂર્ણવર્તમાન કાળમાં વપરાય. સિન્સ સમયનું આરંભ બિંદુ અને ફોર એટલે સમયનો ગાળો. સમયનો ગાળો એટલે ક્રિયા વચ્ચેનું અંતર. આરંભ બિંદુ એટલે તે સવારના 7 વાગ્યાનો વાર થયો છે. 7 વાગ્યા એ આરંભ બિંદુ થયું ને. સાથે એમ બોલાય કે તે સવારથી વાર થયો છે, એટલે ઘણા કલાકો થઈ ગયા હોય તો સિન્સ મંદિર બોલાય. અત્યારે આપણે અહીં બહુ નથી સવાર થાય, 7 વાગ્યાનું. તે સવારે 7 વાગ્યાનો બહાર ગયો છે. કરતા આવ્યો, પછી હેસ કે હેવ એની જોડે શું આવે? હેસ એ તો ખબર છે ને બધાને. ઈ સી ઈટ જોડે હેસ આવે, અને આઈ ઈ ને તેની જોડે હેવ. પછી ગોનું ભૂતકુદન ભૂતકાળ મેન્ટ, અને ત્રીજું રૂપ કોન. હી હેસ ગોન આઉટ સિન્સ એટલે આરંભ બિંદુ બતાવ્યું કે 7 વાગ્યાથી. હવે આ જ વાત જો સમયના ગાળામાં કહેવી હોય તો ફોર આવે, અને ગાળો એટલે 7 થી અત્યારે 9:30 થયો હોય તો કેટલા કલાકથી ગયો કહેવાય? 2 કલાકથી, 2.5 કલાકથી. તો એ શું થઈ ગયું? સમયનો ગાળો. બે પૂર્ણવર્તમાન કાળ બતાવે છે, પણ આરંભ બિંદુના બદલે આપણે એને સમયના ગાળામાં લખીએ. તો હી હેઝ ગોન આઉટ ફોર 2 અવર્સ એટલે થઈ ગયો સમયનો ગાળો. 7 વાગે લખો, સવારથી લખો તો આરંભ બિંદુ, અને એને જ તમે કલાકોમાં વેચી દો એટલે એ કહેવાય સમયનો ગાળો. હવે લખો નોંધ. નોંધો
ક્રિયાપદના ઉત્કૃદંતના રૂપની જરૂર પડે છે. પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદના ઉત્કૃદંતના રૂપની જરૂર પડે છે. બીજું એક્ટિવ પેસિવ, એક્ટિવ વોઇસના વાક્યને એટલે મેં લીધા છે કટ કટ કટ.
to set. એનો ભૂતકાળ એ સેટ અને સેટ એટલા એક જ ભૂતકાળ અને ભૂતકુદરત રહે. પછી ટુ લીવ એટલે વાંચવું, એનું ભૂતકાળ થાય રેડ એટલે એને એમને ખાલી રેડી ખાલી બોલાય રેડ અહીં શું બોલાય ટુ લીવ એનું ભૂતકાળ રેડ એટલે વાંચવું અને ભૂતકુદરત પણ આ સહેલામ સહેલા કટ 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 કૂટ 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 પછી સેટ 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 રીડ એનો સ્પેલિંગ એનો એ છે અને બોલાય રીડ. હવે બીજા છે એ આપણે લખીએ. આપણા પહેલાં બીજા પાઠમાંથી આવી ગયા શબ્દો હવે ધીરા કરો એનું આપણે પાણી પછી કુસે કેવું આમાં શું થશે બાય
हमें ये उसी पूर्ण सेट सेट उसी के लिए जैसे तो वो दुकान सेट और वो दुकान का सेट गेट में ये उसे तो गेट एक ने मिला होगा और के मिला होगा वो दुकान और वो क्या चुनाव में लोग क्या जितने पकोड़े हो रहे हैं बहुत क्या बहुत बहुत यूं जो क्या बहुत बहुत दूर से खाई जाती है हर टीचिंग ना हो तो टीच मैंने बहुत ये यूटीएचपी ये Taught, good to learn from, taught. To write, you can not to learn. You can work, you good to learn, you can learn. When you arrive, the word T-E-L. Write, wrote, return. खोटू पड़े तो खोटू पर तब जो करा
correcting. Number line 5. Rewrite the paragraph correcting under 9 part. Under 9 is the repeat order. So, for the same thing, we will see the repeat order of the last chapter. So, we will see the repeat order of the last chapter. ત્યારે પણ સ્કૂલમાં આપણે મળીએ ત્યારે